84 તાલુકાના કચોલી ગામની સર્વ નંબર 113 વાળી જમીનના વેચાણ પેટે 20 લાખ લઈ છેતરપિંડી કરનાર ઇસ્માઇલ સૈદ હાજી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ પછી ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પીપલુદ ખાતે રહેતા અને જમીન લેવેચનું કામ કરતા બિપિનભાઈ પોપટભાઈ રામાણીએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 22/7/2014થી 7/10/2014 દરમિયાન ગુનો બન્યો હતો. કચોલી ગામમાં માતા જુલેખાબેન સઈદ હાજીના નામની જમીન વેચાણના નામે રૂપિયાલય પુત્ર ઇસ્માઇલ દસ્તાવેજો બનાવી આપ્યો નહોતો. સર્વ નંબર 113 માતાના હિસ્સાની જમીન વેચવાની વાત કરીને ઇસ્માઇલભાઈએ 5 લાખ કરોકડ ટોકન લીધે લીધા હતા. ત્યારબાદ 15 લાખ એક મહિનામાં અને બાકીના 20 લાખ દસ્તાવેજો બનાવી આપી દેવાનું નક્કી કર્યું હતું. જમીનનો સોદો 40 લાખમાં નક્કી થયો હતો અને સંપૂર્ણ રૂપિયા 6 મહિનામાં આપવાનું નક્કી કરાયું હતું. 7/12ની નકલમાં માતા સાથે પિયર પક્ષના નામનો ઉલ્લેખ બહાર આવતા વિવાદ સર્જાયો હતો. તમામ સંપત્તિ પેપર પર સહી કરાવીને આપવાની બાહેધરી ઇસ્માઇલે લીધી હતી. દસ્તાવેજો બનાવી આપવાની વાત આવતા ઇસ્માઇલ ગલ્લા તલ્લા કરવા લાગેલ હતો. લગભગ 5 વર્ષ સુધી નીકળતા રૂપિયા માટે ધક્કા ખવડાવતા ઇસ્માઇલ વિરુદ્ધ આખરે સચિન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. વધુમાં બિપિનભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઇસ્માઇલભાઈ બોગસ પાવર અને બોગસ સાટાખટ કરીને આ વિસ્તારમાં ઘણા લોકો સાથે છેતરપિંડી કરી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.